गुड मॉर्निंग श्री कन्या प्राइमरी विद्यालय धोरण छ विषय गणित। गणित नी अंदर हाल आपणे जोईए चेप्टर नंबर 10 मापन स्वाध्याय 10.1 जोईए। बराबर शु कहे छे दाखलो पहेलो, नीचेनी दरेक आकृतिनी परिमिति शोधवानी कहे छे। परिमिति एटले शुं थाय, बधी बाजुओनो सरवाळो एटले एनी परिमिति मळे। बराबर तो आपणे दाखला जोता जईए, रकम तमारी बाजुमां छे, तमारी टेक्सबुक खुली राखवानी छे जेथी करीने तमे रकम इजीली जोई सको। चलो आपणे दाखला करीए। स्वाध्याय 10.1 ની અંદર આપણે જોઈએ દાખલા નંબર પહેલો। દાખલા નંબર પહેલાની રકમ જોઈએ, શું કે છે પરિમિતિ। પરિમિતિ એટલે શું થાય, બધી બાજુઓનો સરવાળો। એટલે તમારે લખવાનું રહેશે આવી ત્યાં કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, બધી બાજુઓનો સરવાળો કરવાનો છે। બરાબર હવે જોઈએ પરિમિતિ એટલે પેલાની પરિમિતિ કેટલી આપી છે જોતા જાઓ। 5 સેમી પ્લસ 1 સેમી પ્લસ 2 સેમી પ્લસ 4 સેમી, કેટલા આપ્યા છે 4 સેમી। તો બધાનો સરવાળો કરો એટલે બધાનો સરવાળો કેટલો મળે, 5 ને 1 6, 6 ને 2 8, બરાબર 6 ને 2 8, 8 ને 4 12, તો કેટલા આવે 12 સેમી, કેટલા આવે 12 સેમી। તો પેલા દાખલાનો જવાબ અહીંયા તમારો ક્લિયર થાય, હાલ એ જ રીતે બધા દાખલા કરવા। હવે જોઈએ આપણે બી, બી ની અંદર તમે રકમ જોવો તો બી ની અંદર તમને એકદમ ચોરસ બતાવેલું છે એટલે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો। હવે હું જોઈ લખતી નથી, તમારે લખવાનું રહેશે, હું સીધો ડાયરેક્ટ જવાબ લખું છું। તેમાં 40 સેમી, 35 સેમી, 23 સેમી અને 35 સેમી તમને માપ આપેલા છે। બરાબર તો બધી બાજુના માપનો સરવાળો કરો એટલે કેટલા થાય 133 સેમી। ત્યાર પછી જુઓ સી, સી એટલે કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો। તો બધી બાજુઓ કેટલી છે, 15 પ્લસ 15 પ્લસ 15 પ્લસ 15, 4 વખત 15 છે એટલે કેટલા થશે 60 સેમી। કેટલી થશે પરિમિતિ 60 સેમી થશે। હાલ આપણે ત્યાર પછી જોઈએ ડી, બરાબર ડી જોઈએ તો ડી ની અંદર શું કહે છે પરિમિતિની બધી બાજુઓનો સરવાળો। તો પરિમિતિ એટલે 4 સેમી, પંચકોણ આપેલું છે બરાબર ને, બધી બાજુ તમને માપ કેટલું આપ્યું છે 4 સેમી છે, પંચકોણનું પાંચેય બાજુનું માપ કેટલું તમને આપેલું છે 4 સેમી આપેલું છે એટલે કેટલો જવાબ આવશે જોતા જઈએ તો કે કેટલા 20 સેમી, કેટલો જવાબ આવ્યો 20 સેમી। હવે હાલ ત્યાર પછી જોઈએ ઈ, પરિમિતિની બધી બાજુઓના માપનો સરવાળો। તેમાં બધી બાજુનું માપ તો જો તમને એરો આપેલો છે એટલે કેટલા છે 1 સેમી પ્લસ 4 સેમી પ્લસ તમે જુઓ પાછા 0.5 સેમી પ્લસ 2.5 સેમી, બરાબર ફરી પાછા તમે જુઓ તો કે 2.5 સેમી પ્લસ 0.5 સેમી પ્લસ 4 સેમી, બરાબર આ બધાનો શું કરી લ્યો સરવાળો, તો કેટલો આવે 15 સેમી, કેટલો આવશે જવાબ 15 સેમી જવાબ થશે। હવે ત્યાર પછી જોઈએ એફ, બરાબર તો એફ માં શું કે છે પરિમિતિની બધી બાજુનો સરવાળો। તો એફ માં તમે હવે જોઈએ આપણે એફ, તો એફ ની અંદર તમે જુઓ તો સ્વસ્તિક આપેલો છે અને બધી બાજુના માપ આપેલા એટલે આપણે બધી બાજુના શું કર્યું માપ લેખા, બધી બાજુના માપ લેખા હવે એનો આપણે સરવાળો કરીએ ને એટલે કેટલો થાય 52 સેમી થશે, કેટલો થશે 52 સેમી એનો સરવાળો થશે એટલે બધાનો માપ છે એનો સરવાળો લેતો જવાનો છે। હાલ આપણે ત્યાર પછી જોઈએ દાખલા નંબર બીજો, 20 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે તો જરૂરી ટેપની લંબાઈ કેટલી છે। તો જોઈએ જરૂરી ટેપની લંબાઈ છે કેટલી છે દાખલા નંબર બીજો, દાખલા નંબર બીજો શું કે જરૂરી ટેપની લંબાઈ આપણે શેની જોઈ છે ટેપની લંબાઈ, બરાબર તમારે શોર્ટમાં લખવાનું નથી વ્યવસ્થિત રાખવાનું રહેશે। લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ આપણે લેશું, શું લેશું પરિમિતિ, હવે એની પરિમિતિ લેવી છે તો પરિમિતિનું સૂત્ર શું થાય 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એટલે 2, લંબાઈ કેટલી આપી છે તમને જુઓ તો કે 40 સેમી, પહોળાઈ કેટલી આપી છે તમને જુઓ તો કે પહોળાઈ છે 10 સેમી આપેલી
હવે જુઓ ટુ ના ટુ અંદર નો સરવાળો કરી નાખો, ચાલીસ ને દસ પચાસ, બરાબર, એટલે કેટલા આવશે? તો કે સો સેમી. સેમી છે ને મીટરમાં ફેરવવું હોય તો કેટલા લખી શકાય? એક મીટર. કેટલા લખી શકાય? એક મીટર. એટલે જરૂરી ટેપની લંબાઈ એક મીટર અથવા તો સો સેમી છે એવું આપણે દર્શાવી શકીએ. હાલ ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ. એક ટેબલની ઉપરની સપાટી લંબાઈના માપ બે મીટર પચીસ સેમી અને એક મીટર પચાસ સેમી છે, આ સપાટીની પરિમિતિ કેટલી થાય? એવું તમને પરિમિતિ પૂછે છે કે પરિમિતિ કેટલી થાય? તો જોઈએ આપણે દાખલો. દાખલા નંબર ત્રણ. હવે એમાં તમને જોઈએ ટેબલની ઉપરની સપાટી, ટેબલની ઉપરની સપાટીની તમને શું આપી? લંબાઈ. લંબાઈ કેટલી કીધી છે? બે મીટર પચીસ સેમી આવું કીધું. તને માં લખો હોય તો બે પોઈન્ટ પચીસ લખી શકું. કેટલું? બે પોઈન્ટ પચીસ લખી શકાય. હવે ટેબલની ઉપરની સપાટીની પહોળાઈ આપી. શું આપ્યું? પહોળાઈ. તો પહોળાઈ કેટલી આપી? એક મીટર પચાસ સેમી. એક મીટર પચાસ સેમી એટલે એક પોઈન્ટ પચાસ. કેટલું લખવાનું રહેશે? એક પોઈન્ટ પચાસ. હવે જોઈએ દાખલો કરીએ. ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ જોઈ છે. શું જોઈ છે આપણે? પરિમિતિ. પરિમિતિ એટલે પરિમિતિનું સૂત્ર શું થશે? ટુ ગુણ્યા કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર. તો ટુ ના ટુ ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? બે પોઈન્ટ પચીસ અને પહોળાઈ કેટલી આપી છે? એક પોઈન્ટ પચાસ બરાબર. તો શું કરશું? અંદરની જે સંખ્યા છે એનો શું કરી નાખીએ આપણે? પહેલા પ્લસ કરી નાખીએ એટલે કેટલા થાય? ત્રણ પોઈન્ટ પંચોતેર. ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે એટલે કેટલા થાય? સાત પોઈન્ટ પચાસ મીટર. કેટલા થાય? સાત પોઈન્ટ પચાસ મીટર. એટલે સાત પોઈન્ટ પાંચ મીટર એ લખી શકે, સાત પોઈન્ટ પચાસ મીટર એ લખવું હોય તો એમ લખી શકાય. સાત મીટર પચાસ સેમી. શું લખવું હોય તો આ રીતે લખી શકાય, સાત મીટર પચાસ સેમી. આ રીતે પણ દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય. બંને રીતે તમારો દાખલો છે સાચો પડે બરાબર. બંને રીતે આપણે એને દર્શાવી શકીએ. હાલ આપણે ત્યાર પછીનો દાખલો જોવાનો છે. દાખલા નંબર ચાર. બત્રીસ સેમી લંબાઈ અને એકવીસ સેમી પહોળાઈ ધરાવતા એક ફોટા ફ્રેમ ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈના લાકડાની પટ્ટી જોશે? લાકડાની પટ્ટીનો ભાવ પૂછે છે. આપણે લાકડાની પટ્ટીનું જોઈએ કે કેટલી જોશે જોઈએ. દાખલા નંબર ચાર. દાખલા નંબર ચારમાં શું કીધું? ફોટા ફ્રેમની લંબાઈ, લંબાઈ આપી. કેટલી આપી છે? બત્રીસ સેમી. અને એની પહોળાઈ તમને આપી છે. પહોળાઈ કેટલી આપી જુઓ? એકવીસ સેમી. તમે આનું શું કરવાનું છે? ફોટા ફ્રેમની પરિમિતિ શોધવાની છે. શું શોધવાનું છે? પરિમિતિ. એની પરિમિતિ કેટલી થાય જુઓ? ટુ ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર. ટુ ના ટુ ગુણ્યા લંબાઈની કિંમત કેટલી છે? બત્રીસ. અને પહોળાઈ કેટલી છે? એકવીસ. હવે શું કરી નાખો? બંનેનો અંદર સરવાળો કરી નાખો. બત્રીસ ગુણ્યા એકવીસ એટલે કેટલા થાય? ત્રેપન સેમી. હવે ત્રેપન ગુણ્યા શું કરો? ટુ. ત્રેપન ગુણ્યા ટુ કરો એટલે એટલે કેટલા આવે? એકસો છ સેમી જવાબ આવે. કેટલો આવે? એકસો છ સેમી. હાલ આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર આપણે જોઈએ પાંચ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિમી અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિમી છે, તેને ચારે તરફના ચાર હાર વડે બંધ કરવામાં કેટલી લંબાઈનો તાર જોશે? તો ચાલો જોઈએ દાખલા બાજુ. દાખલા નંબર પાંચ. લંબચોરસ આકારનું હવે આપણે જોઈએ તો ટુકડાની લંબાઈ બરાબર. લંબાઈ આપણને કેટલી આપી છે જોઈ લઈએ. લંબાઈ સહેજ લખી લઈએ, ઝીરો પોઈન્ટ સાત કિમી. અને પહોળાઈ કેટલી આપી છે આપણને જુઓ? તો કે ઝીરો પોઈન્ટ પાંચ કિમી બરાબર. હવે જોઈએ જમીનના ટુકડાની પરિમિતિ. શું લખવાનું છે? પરિમિતિ. પરિમિતિ બરાબર ટુ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. હવે ટુ ના ટુ પ્લસ લંબાઈ કેટલી આપી છે તમને? ઝીરો પોઈન્ટ સાત. અને પહોળાઈ કેટલી આપી છે? ઝીરો પોઈન્ટ પાંચ.
तो हवे जोई लईए 0.7 अने 0.5 ने शुं करी नाख्या आपणे प्लस एटले केटला आव्या 1.2 किमी 1.2 किमी गुणिया शुं करी आपणे 2 एटले केटला आव्या सॉरी प्लस नी निशानी नथी अहींया એટલે 2 × 1.2 એટલે કેટલા થાય જોઈ લઈએ 2 × 1.2 એટલે 2.4 કિમી જવાબ આવે કેટલો આવે 2.4 કિમી એક વખત વાળ કરતા એની લંબાઈ 2.4 કિમી જોઈ છે આપણને ચાર વખત વાળ કરવાનું કહે છે કેટલી વખત ચાર વખત વાળ કરવાની છે ચાર વખત વાળ કરવાની છે તો તારની લંબાઈ કેટલી જોશે તો 4 × 2.4 4 × 2.4 એટલે કેટલા આવે 9.6 કિમી કેટલું આવે 9.6 કિમી તારની લંબાઈ જોશે એવું આપણે કહી શકીએ બરાબર તો હવે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ